નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ફરી એકવાર ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ ત્યારે ગીતાંજલિ પરિવાર થકી હું મકવાણા મેરુ આપણો સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 2 એનો આજે આપણે ભાગ 5 ની વાત કરવાના છીએ. જે પ્રકરણનું નામ છે કે આહારના ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 4 ની થોડી તૈયારી મેળવી લઈએ કે એની અંદર આપણે કેવો કેવો ખોરાક મેળવવો જોઈએ, એટલે કે સમતોલ આહાર એની વાત કરી હતી. જો વિદ્યાર્થી મિત્રો તમે સમતોલ આહાર ન લો તો તમને કંઈક અલગ અલગ પ્રકારની બીમારી થાય છે, તો એને કહેવાય ત્રુટિજન્ય રોગો. તો આજે આપણે ત્રુટિજન્ય રોગો વિશે વાત કરવાના છીએ. ત્રુટિ એટલે ખામી અથવા ઉણપ કે જેના કોઈ કાર્બોદિત છે, કોઈ પ્રોટીન છે, કોઈ વિટામિન છે. વિટામિનની અંદરના પણ ભાગની વાત કરી હતી આપણે કે એ બી સી ડી અને ઈ, આવા જે વિટામિન છે એના થકી તમે જો એની ઉણપ હોય તો તમને વિવિધ પ્રકારના રોગો થાય છે. કયા રોગો થાય છે, શેના કારણે થાય છે, તો એની આપણે આજે વાત કરવાના છીએ. તો જોઈએ સૌપ્રથમ ત્રુટિજન્ય રોગ કે વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો હોય છે, પરંતુ ક્યારે તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટિ હોય છે. ત્રુટિ એટલે કે બાળકો હોય છે. અથવા ખામી એટલે કે આપણું જીવન જીવવું હોય, આપણે જીવન જીવતા હોઈએ છીએ તો આપણે કોઈ પણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે. તો શક્તિ મેળવવા માટે આપણે શું કરીએ છીએ, તો કે આપણે ખોરાક ખાઈએ છીએ, પોષક તત્વો અંદર રહેલા હોય છે. પરંતુ ક્યારે આપણે એવા પ્રકારના ખોરાક ખાઈએ છીએ કે જેની અંદર કોઈ એવા પદાર્થની ત્રુટિ હોય છે, એની અંદર આપણા શરીરની અંદર એની ઉણપ ખામી સર્જાય છે અને જેના થકી આપણને રોગો થતા હોય છે. પરંતુ શું આપણા મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે સર, આપણે એક વખત જો ભોજનની અંદર કોઈ એવા વિટામિનની ઉણપ રહી જાય તો શું રોગ થઈ જાય છે? ના ના વિદ્યાર્થી મિત્રો, એ ઉણપ લાંબા સમય સુધી ચાલે. ક્યાં સુધી? લાંબા સમય સુધી. જો તમને એની જે ખામી છે વિટામિનની જો પૂર્તિ ન થાય તો આપણને એ રોગો થતા હોય છે. તો હવે આપણે વાત કરીએ કે ત્રુટિજન્ય રોગો એટલે શું, આપણે એની વ્યાખ્યાને સમજીએ કે જે રોગો પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવ એટલે એને ત્રુટિ કહેવાય, અભાવના કારણે થાય છે. તો એને શું કહેવાય? ત્રુટિજન્ય રોગો કહેવાય. જો તમે એ કોઈ પોષક દ્રવ્યનો અભાવ ઉભો થઈ જાય
એની ખામી અથવા તૂટી ઊભી થાય એના કારણે આપણા શરીરની અંદર તૂટી સંજય રોગો થાયતા હોય છે એટલે કે કહેવાય તૂટી સંજય રોગો આ બાળકોની અંદર રોગો ઘણા બધા પ્રકારોના નામો છે ડેરી ડેરી છે સ્કર્વી છે સુદાન છે એ આપણે ધીરે ધીરે વાત કરી કે શેના કારણે થાય છે અને કેવી રીતે થાય છે કયા શરીરના અંગોને નુકસાન થાય છે એની વાત કરવાની છે પણ તૂટી સંજય રોગો કોને કહેવાય તો આપણે પહેલા ખ્યાલ હોવો જોઈએ ને તો એ પોષક દ્રવ્યો લાંબા સમય સુધી આપણને પ્રાપ્ત ન થાય એનો અભાવ રહે એને આપણે તૂટી સંજય રોગ કહેવાય છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો હવે એના કારણે કેવા કેવા રોગો થાય છે એની વાત કરીએ કે એનાથી શું થાય તો કે વિટામિનની ઉણપથી થતા હોય વિટામિનની ઉણપથી થતા ત્રુટિજન્ય રોગ શું છે ત્રુટિજન્ય રોગ કયા કયા છે એના બાળકનું નામ લખું છું રતાંધ્રાપણ રતાંધ્રાપણ એટલે કે બાળકો આપણને આંખે ચશ્મા આવે છે મોતી આવે છે આંખે ઓછું દેખાય આંખે અથવા ઝાંખું દેખાતું હોય છે એને કહેવાય રતાંધ્રાપણ શું કહેવાય રતાંધ્રાપણ ત્યારબાદ છે ડેરી ડેરી સ્કર્વી છે પછી ત્યારબાદ છે સુક્તા આ જે બધા રોગો તમે બાળકો નામ આપ્યા એ વિટામિનની ઉણપથી થાય છે શેની ઉણપથી વિટામિનની હવે આવશે ખનિજ ક્ષારોની હવે આપણા ખનિજ ક્ષારોની ઉણપથી થતા રોગો કયા છે તો એ છે ગોઇટર અને એનિમિયા ગોઇટર એને કહેવાય ગંગર એટલે જે આપણા ગળાનો ભાગ છે એ એમ ફૂલાય છે એટલે એ આયોડિનની ઉણપથી થાય છે અને એનિમિયા છે પાંડુ રોગ છે તો આપણા જે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા અને ખૂબ જ વિશ્વની અંદર સરસ મજાનું કાર્ય કરેલું છે એમ આપણા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી આપણે દાદાજી કહેતા હોય છે તો દાદાજીને પણ આ પાંડુરંગ થયો હતો એટલે કે એનિમિયા થયો શું થયો હતો એનિમિયા તો બાળકો તમને સમજાય છે કે તૂટી જઈને રોગ કોને કહેવાય એની ડાયજેશન કેવી વિટામિન ઉણપથી કયા રોગ થાય અને ખનિજ ક્ષારોની ઉણપથી કયા રોગ થાય એની વાત કરી હવે આ જે તૂટી જઈને રોગો છે એને આપણે મટાડવું હોય એ રોગને દૂર કરવું તો શું કરવું પડે તો એના માટે એ વિટામિનની આપણે ખામીને પૂર્તિ કરવી પડે એવા આપણે પોષક તત્વો લેવા જેથી કરી આપણે એવા રોગને દૂર કરી શકાય છે તો હવે આ પ્રકરણની અંદર આ જે તૂટીજન્ય રોગો છે એનો હવે આપણે કોષ્ટક સ્વરૂપે જોઈએ કે જે કોષ્ટકની અંદર કયા કયા જે રોગો થાય છે અને એના નિશાનો કેવા છે કે આ ઉદાહરણ તાવ આવ્યો હોય તો શરીર ગરમ થઈ જાય આ કોરોનાના લક્ષણો હતા કે ગળાની અંદર ઇન્ફેક્શન આવી જાય શ્વાસ લેવામાં તકલીફ પડે આ બધા શું હતા આપણે કોરોનાના લક્ષણો હતો તો આવી રીતે જે બીજા રોગો છે એના લક્ષણો કયા છે તો હવે આપણે પોસ્ટ દ્વારા સમજૂતી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટની અંદર ઉતારી લો ત્યારબાદ આપણે પોસ્ટકની વાત કરીએ હવે આ જે તૂટીજન્ય રોગો છે એ શેના કારણે થાય છે અને એના માટેના ચિહ્નો કયા છે એની વાત કરી તો અહીં લખી નાખીએ કોષ્ટક એક આપણું વિટામિન અથવા ખનિજ ક્ષાર
અભિસંધિ રોગ શું છે? તૂટી જન્ય રોગ. અને એને વિકૃતિ કહેવાય. શું કહેવાય? વિકૃતિ. અને એના ચિહ્નો એટલે કે દેખાય છે કેવો રોગ, કે આપણે આ રોગ થયો તો આપણને ખબર કેમ પડે, એનું નિશાન શું? તો એની વાત કરીએ તો પહેલો રોગ છે વિટામિન એ. વિટામિન એ ની જો લાંબા સમય સુધી ખામી હોય તો કયો રોગ થશે? તો એને કહેવાય દ્રષ્ટિહીનતા. અથવા એનું બીજું નામ છે રતાંધતા. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? રતાંધના પણ. એટલે કે જો વિટામિન એ ની, વિટામિન એ ની તમને જો લાંબા સમય સુધી બાળકો ખામી હોય તો તમને દ્રષ્ટિહીનતા એટલે કે આંખો નબળી પડી જાય, તમને ઓછું દેખાય, અથવા કોઈ એવા આંખના બીમારી થાય છે, એને રતાંધના પણ કહેવાય અથવા દ્રષ્ટિહીનતા પણ કહેવાય. હવે એનાથી શું થશે? તો કે નબળી દ્રષ્ટિ. શું થશે? પેલા દ્રષ્ટિ તમારી પડે છે નબળી, રાત્રે ઓછું દેખાવ, રાત્રે કેવું દેખાશે? ઓછું. ત્યારબાદ આગળ શું થશે? ક્યાંક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જાય. જો વિટામિન એ ની ઉણપ લાંબા સમય સુધી રહે, એની ઉણપ અથવા એની ખામી લાંબા સમય સુધી તમને વિટામિન એ તમે ન મળો તો એને દ્રષ્ટિહીનતા અથવા રતાંધના પણ રોગો થાય છે. એનાથી તમને શું થશે? અસર શરીરની અંદર, તો તમારી દ્રષ્ટિ કા નબળી પડી જશે. એટલે કે જેને ચશ્મો હોય બાળકો એ તમને ખ્યાલ છે, તો વિટામિન એ ના કારણે તો આપણને ડોક્ટર ખાવાની શું સલાહ આપે? કોથમીર છે, પાલક છે, શા માટે? તો એની અંદર વિટામિન એ પૂરતા પ્રમાણમાં મળે છે, એટલા માટે રાત્રે ઓછું દેખાય અને ક્યારેક આપણે દેખાતું પણ શું થઈ જાય છે બંધ. આ છે વિટામિન એ નું. ત્યારબાદ છે વિટામિન બી વન. શું છે વિટામિન બી વન? આ વિટામિન ના નામ છે એ બી વન. એને બેલ જેટલું થાય છે. શું થાય છે? એનાથી બેરી બેરી રોગ થાય છે. એનાથી તમને શું થશે? શરીર ની અંદર કેવા ફેરફાર થશે? તો કે નબળા સ્નાયુ. ચલો આપણે જે સ્નાયુ છે કેવા થાય છે? નબળા. તથા કામ કરવા માટે ઓછી શક્તિ. એટલે કે વિટામિન જે બી વન છે એનાથી બેરી રોગ થાય છે. અને એનાથી આપણા શરીરમાં શું થશે? તો કે આપણે કોઈ પણ કાર્ય કરવું હશે તો તમે જલ્દી થાકી જશો, શ્વાસ ચડી જશે, અને આપણે કામ કરવાની શક્તિ કેવી થઈ જશે? ઓછી. ત્યારબાદ છે વિટામિન સી. વિટામિન સી થી કયો રોગ થશે? તો એનું નામ છે સ્કર્વી. શું નામ છે? સ્કર્વી. એને શું થશે? તો પેઢામાંથી લોહી નીકળ્યું.
લગાવા જે પેઢા છે પેઢા એમાંથી લોહી નીકળશે શા કારણે તો વિટામિન સી ની ખામી હશે એટલા માટે એ રોગનામ છે સ્કર્વી અને પેઢામાંથી લોહી નીકળવું અથવા ઘામાં રોજાવા માટે વધુ સમય લાગતો એટલે કોઈ પણ ઘા વાગી ગયો આપણે જે કે વાગી ગયો તેમાં રોજાવા થોડી વાર લાગશે ચલો ત્યારબાદ છે વિટામિન બી ચાલો હવે આગળ ખનિજ વાળી તો એમાં કેલ્શિયમ કેલ્શિયમ સૌથી વધારે દૂધ અને કેળાની અંદર હોય છે જેનાથી આપણા હાડકા મજબૂત બને છે તો કેલ્શિયમ થી કેવા રોગ થશે તો હાડકા અને દાંતનો કોહ વાળ ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જવી અને બાળકોમાં માનસિક મંદતા બીજા બાળકોમાં નાના બાળકો એ માનસિક રીતે બીમાર રહેતો હોય છે પણ ગરદનમાં મંદતાનું જે ચિહ્ન છે ગરદન ફૂલી જવી ગરદન મોટી ચીજ છે ટૂંકમાં બરાબર અને છેલ્લું પણ દીક્ષા છે તેનું નામ છે આયર્ન શું નામ છે આયર્ન જ્યારે શું થશે તો એનિમિયા મેં કીધું એમ કે આપણા જે
પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠગલે જે એટલે કે દાદાજી એમને આ આયર્નની ઉણપ છે એટલે કે લોહથી આ એમને નામનો રોગ થયો હતો એમ નામે પાંડુરંગ અને આવા દાદાજીને આ રોગ થયો હતો એટલા માટે એમને પાંડુરંગ શાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે એમાંથી આપણા શરીરની અંદર નબળાઈ આવી જાય છે શું આવી જાય છે નબળાઈ ક્યાંય કરું કામ કરું ગમે નહીં અને અલગ અલગ આ જ્યારે આ રોગ થાય ત્યારે આવે છે તો વિદ્યાર્થી મિત્રો બસ આજે આપણા આ ભાગ 5 પ્રકરણ 2 નો આધારના ઘટકની અંદર આપણે 5 ભાગનો અભ્યાસ કર્યો અને 5 ભાગની અંદર આપણો આ પાઠ પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાન નો બીજો ભાગ આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ તો તમારે હોમવર્કની અંદર આ ચેપ્ટરનું તમારે સ્વાધ્યાય લખવાનું છે શું લખવાનું છે સ્વાધ્યાય અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે આગળનો ત્રીજો પાઠની ચર્ચા કરશું તો વિડીયો વિદ્યાર્થી મિત્રો તમને કેવો લાગ્યો જો તમને તેને ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોને પણ તમે જણાવો કે હવે આપણે એકમ કસોટી શરૂ થાય છે તો એ પણ વિડીયો જોવે લેશન કરે અને તૈયારી કરે અને ખૂબ સારા એવા માર્ક્સ આવે તો વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જય હિન્દ જય ભારત